નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ના ગણિતમાં ચેપ્ટર બીજું જેનું નામ છે બહુપદી. આજે આપણે સ્વાધ્યાય 2.4 નો બીજો દાખલો. તો બીજા દાખલાની રકમ જોઈએ, શું આપેલી છે આપણને? તો કે બહુપદી g(x), બહુપદી g(x) એ આપેલ બહુપદી p(x) નો એક અવયવ છે કે નહીં તે અવયવ પ્રમેય પરથી નક્કી કરો. રકમ શું કહેવા માંગે છે પેલા એના જોઈએ. તો કે બહુપદી g(x) આપેલી છે આપણને અને p(x) આપેલું છે. g(x) અને p(x) બંને વસ્તુ આપણને આપેલી છે, પણ પ્રશ્ન એમ કીધો છે કે g(x) છે એ p(x) નું એક અવયવ છે કે નહીં તે નક્કી કરવાનું છે. તો એ આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો ક્યારે નક્કી થાય. તો g(x) ની જગ્યાએ આપણે 0 લઈ લેશું, કારણ કે અવયવ છે. તો 0 લઈ લઈએ તો x + 1 = 0, એટલે x બરાબર કેટલા મળશે આપણને? -1 મળશે, કારણ કે x + 1 છે. બરાબર ની સામેની જગ્યાએ 1 ને મોકલી એટલે -1 થઈ જાય. તમે જાણો છો x ની જે વેલ્યુ મળી તે હું મૂકીશ p(x) માં, એટલે કે x ની જગ્યાએ -1 મૂકીશ તો શું થશે? -1 મૂકવાથી ધીમે ધીમે આનું સાદુરૂપ આપશું, સાદુરૂપ આપવાથી આનો જવાબ જો આપણને 0 મળશે. 0 મળશે વિદ્યાર્થી મિત્રો તો અવયવ છે, બાકી નથી. શું કામે? તમે જુઓ છો કે g(x) = x + 1 આપેલું છે, તેની જે x ની વેલ્યુ મળી x ની વેલ્યુ આપણે p(x) માં મૂકી અને આખા બહુપદીમાં મૂકશું. બહુપદીમાં મૂકવાથી આનો જવાબ ધીમે ધીમે સાદુરૂપ આપશો, અને સાદુરૂપ આપવાથી જો તેનો જવાબ 0 મળશે તો અવયવ છે, નહીતર નથી. જોઈએ દાખલા ઉપરથી ત્યારે વધારે મજા આવશે. એકદમ સિમ્પલ છે કે બહુપદી g(x)a આપેલ બહુપદી p(x) નો અવયવ છે કે નહીં તે નક્કી કરવાનું છે. ત્યારે x + 1 આપણને આપેલું છે, તો તમને ખબર છે કે x + 1 = 0, અને x + 1 = 0 એટલે એનો મીનિંગ એવો છે કે x - 1 થાય છે. કેટલો થાય? -1. ચાલો હવે શું કરશું? તો કે -1 જે મને મળ્યા છે તે p(x) માં મૂકી દઈએ. ચાલો મૂકી, તો થશે શું? તો કે p(x) = હવે શું કરવાનું? તો કે 2x³ + x² - 2x અને -1. 2x³ + x² - 2x અને -1, જ્યાં જ્યાં x દેખાય છે તે જગ્યાએ મૂકવાના છે -1. જોઈએ p(-1) = 2 તેમના તેમ જ. x ની જગ્યાએ મૂકશું કેટલા? તો કે -1 મૂકીએ છે. -1³ તો હતા એમના એમ જ, પ્લસ -1² - 2. x ની જગ્યાએ કેટલા મૂકશું? -1 મૂકવાના, -1, અને -1 તો હતા તેમના તેમ જ. ચાલો સાદુરૂપ આપીએ, 2 તેમના તેમ જ, -1³ એકી સંખ્યા. જવાબ કેવો આવશે? -1 પ્લસ -1² -1² એટલે જવાબ કેવો આવશે? પ્લસ. તો -1² એટલે જવાબ 1. -± એટલે થશે પ્લસ 2 × 2 અને -1 = 1. ચાલો આપીએ સાદુરૂપ, 2 × -1 જવાબ કેટલો આવ્યો? -2 પ્લસ 1 તો હતા તેમના તેમ જ, પ્લસ 2 પણ પાછળ એમના એમ જ, અને -1. હવે શું કરશું? તો કે સાદુરૂપ આપીએ છે, -2 + 2 કેન્સલ, +1 - 1 પણ કેન્સલ થશે. તો આવશે શું વિદ્યાર્થી મિત્રો? -1 + 2 ને બધું કેન્સલ થઈ ગયું, બધું જ ઉડી ગયું, જવાબ આવ્યો 0. લાડુ શું આવ્યો? 0 જવાબ આવ્યો. 0 જવાબ આવ્યો એટલે એનો મીનિંગ શું? તો કે g(x) છે ને
p ઓફ x નો અવયવ છે તેમ કહી શકાય. આવી આપણે આગળ ચર્ચા કરી કે જો p ઓફ x ની વેલ્યુ મેળવીએ છીએ અને મેળવતાની સાથે આપણને જવાબ 0 મળે છે તો એનો મીનિંગ એવો થયો કે g ઓફ x એ p ઓફ x નો એક અવયવ છે. તો નીચે લખી શકાય તો કે હા લખી શકાય. શું લખશું? ચાલો વિદ્યાર્થી મિત્રો શું લખશું? g ઓફ x એ p ઓફ x નો એક અવયવ એકડે એક અવયવ ક્યારે અવયવ છે તેમ કહી શકાય કે જ્યારે જવાબ 0 મળશે ત્યારે કહી શકાય કે એક અવયવ છે. ચાલો જોઈએ હવે એના પછીનો દાખલો એટલે કે દાખલા નંબર 2 બગડે 2. શું કહે છે દાખલો? કે p ઓફ x બરાબર x ની 3 ઘાત પ્લસ 3x નો વર્ગ પ્લસ 3x પ્લસ 1 અને g ઓફ x આપેલું છે આપણને કે x પ્લસ 2. g ઓફ કેટલું આપેલું છે તો કે x પ્લસ 2 આપેલું છે. પણ આપણને કન્સેપ્ટ ક્લિયર છે, મેથડ ખબર છે, શું કરશું તો કે x પ્લસ 2 આપેલું છે તેના બરાબર 0 લેશું અને x ની વેલ્યુ મળશે. x ની વેલ્યુ મળીને p ઓફ x માં મૂકશું અને p ઓફ x માં મૂકો ધીમે ધીમે સાદરૂપ આપશું અને સાદરૂપ આપતા જો જવાબ 0 મળશે તો અવયવ છે નહીતર નથી. ચાલો જોઈએ x પ્લસ 2 બરાબર 0 એટલે કે x બરાબર માઇનસ બગડે 2. કેટલો જવાબ મળ્યો? x બરાબર કેટલા મળ્યા? માઇનસ 2 મળ્યા. હવે માઇનસ 2 ક્યાં મૂકશું તો કે p ઓફ x માં મૂકી દઈએ. ચાલો મૂકીએ p ઓફ x બરાબર રકમ શું કહે છે તો કે x ની 3 ઘાત એટલે કે x નો ઘન x નો ક્યુબ પ્લસ 3x નો વર્ગ પ્લસ 3x અને પ્લસ 1. 3x ની 3 ઘાત 3x નો વર્ગ 3x અને પ્લસ 1. હવે શું કરવાનું તો કે સાહેબ જ્યાં જ્યાં મને x દેખાય છે તે જગ્યાએ મૂકવાના છે માઇનસ બગાડે 2. ચાલો મૂકીએ. આવું સિમ્પ્લિફિકેશન તો આવડે. x ની જગ્યાએ કેટલા મૂકવાના? માઇનસ 2. જ્યાં જ્યાં x દેખાય છે તે જગ્યાએ મૂકી દઈએ માઇનસ બગાડે 2. 2 ની 3 ઘાત પ્લસ 3 તો હતા એમ નામ જ, જ્યાં x દેખાય છે તે જગ્યાએ માઇનસ 2 મૂકવાના. 3 તો હતા એમ નામ જ રહેશે. માઇનસ 2 ની 2 ઘાત પ્લસ 3x એટલે કે માઇનસ બગડે 2 અને પ્લસ 1. ચાલો હવે શું કરવું? ઓકે સાદરૂપ આપો. માઇનસ 2 ની 3 ઘાત એટલે કે માઇનસ 2 ગુણ્યા માઇનસ 2 ગુણ્યા માઇનસ 2. 2 ગુણ્યા 2 4, 4 ગુણ્યા 2 8, માઇનસ માઇનસ પ્લસ ને પ્લસ માઇનસ માઇનસ. એમ નામ જોશો તો જવાબ માઇનસ. પણ ડાયરેક્ટ તમને ખબર છે ઘાત જ્યારે એકી સંખ્યા હોય ઓડ નંબર હોય ત્યારે એનો જે જવાબ મળે છે તેનો જે આન્સર મળે છે જો માઇનસ હશે તો માઇનસ જવાબ આવે છે. એટલે કે માઇનસ 8 પ્લસ તગડે 3 3 ના તેમ જ માઇનસ 2 નો વર્ગ માઇનસ 2 ની 2 ઘાત એટલે કે 2 નો વર્ગ કેટલો થશે? 4. બેકી સંખ્યા છે. પ્લસ માઇનસ માઇનસ ને 3 ગુણ્યા 2 એટલે કે 6. પ્લસ માઇનસ માઇનસ પ્લસ એકડે 1 હતા એમના એમ જ. ચાલો સાદરૂપ આપીએ. માઇનસ 8 4 તેરી ને 12 પ્લસ 12 માઇનસ 6 અને પ્લસ 1. ચાલો પ્લસ પ્લસ વાળાને ભેગા કરીએ માઇનસ માઇનસ વાળાને ભેગા કરીએ તો પ્લસ 12 અને પ્લસ 1. પ્લસ 12 અને પ્લસ 1 એટલે કે 12 ને 1 તો ગડે 13. કેટલા આવશે? 12 ને 1 13. માઇનસ 8 માઇનસ 6 જવાબ કેટલો આવશે? માઇનસ 14. 8 ને 6 14. 13 માંથી 14 જાય તો જવાબ કેટલો આવશે? માઇનસ 1. કેટલો આવશે? માઇનસ 1. કારણ કે મોટી સંખ્યા નિશાની કરીએ તો કેટલો આવે છે? માઇનસ 1. પણ નોટ ઇક્વલ ટુ 0. જવાબ 0 મળતો નથી. 0 નથી મળતો એટલે એનો મીનિંગ શું? તો કે અવયવ નથી. કોણ નથી? કોનો અવયવ?
तो के g ऑफ x ए p ऑफ x નો અવયવ નથી તો નીચે શું લખશો તો લખો g ઓફ x એ p ઓફ x નો અવયવ અવયવ નથી ત્રીજો દાખલો ત્રીજો દાખલો એટલે કે લાસ્ટ દાખલો તો ગણે ત્રણ પી ઓફ એક્સ બરાબર એક્સ ની ત્રણ ઘાત માઇનસ ચાર એક્સ નો વર્ગ પ્લસ એક્સ પ્લસ છ એન્ડ જી ઓફ એક્સ બરાબર x માઇનસ સિમ્પલ છે g ઓફ x બરાબર આપણને આપેલું છે કે x માઇનસ 3 તો x માઇનસ 3 આપેલું છે ગભરાવવાનું નથી મૂંઝાવવાનું નથી ચાલો લખી નાખીએ x માઇનસ 3 બરાબર 0 એટલે કે x બરાબર કેટલા થશે 3 x બરાબર કેટલા થશે 3 માઇનસ 3 છે બરાબર ની સામે ની સાઈડ મોકલશો એટલે કે આવા થઈ ગયા પ્લસ ને એ રીતે સિમ્પલ થઈ ગયું કે x બરાબર 3 મળી જાય x બરાબર 3 ની વેલ્યુ મળી ગઈ હવે x બરાબર 3 છે એ ક્યાં મૂકવાના છે તો કે p ઓફ x જે જગ્યાએ x દેખાય છે જ્યાં જ્યાં નજર પડે ને ત્યાં ત્યાં મને x દેખાય જ્યાં જ્યાં x દેખાય તે જગ્યાએ મૂકવાના 3 તગડે 3 ચાલો જોઈએ ચાલો મૂકીએ શું થાય છે ક્યાં હોતા હે આગળ દેખીએ p ઓફ x બરાબર x ની 3 ઘાત માઇનસ 4 x નો વર્ગ પ્લસ x અને પ્લસ 6 કેટલા મૂકવાના x ની જગ્યાએ 3 મૂકવાના છે ચાલો મૂકી p ઓફ 3 p ઓફ 3 બરાબર x ની જગ્યાએ 3 મૂકે એટલે કે તગડે 3 નો 3 ઘાત 3 નો ઘન 3 ક્યુબ માઇનસ 4 x નો વર્ગ એટલે x ની જગ્યાએ 3 એટલે કે 3 નો વર્ગ પ્લસ 3 અને પ્લસ 6 ચાલો સાદરૂપ આપીએ કે 3 ની 3 ઘાત 3 ની 3 ઘાત એનો મીનિંગ એવો થયો કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 3 તેરી 9 9 તેરી 27 3 ની 3 ઘાત કેટલી થાય વિદ્યાર્થી મિત્રો 27 માઇનસ ચોગડે 4 તેમના તેમજ 3 નો વર્ગ એટલે કે 9 વડે 9 3 પ્લસ 6 એમના તેમજ ચાલો આપીએ સાદુ 27 4 9 અને 36 પણ કેવા છે માઇનસ તો માઇનસ 36 પ્લસ 3 અને પ્લસ 6 પ્લસ પ્લસ ભેગા કરો માઇનસ માઇનસ ભેગા કરીએ 27 પ્લસ 3 એટલે કે 30 અને 30 પ્લસ 6 એટલે કે 36 તો 36 માઇનસ 36 36 માઇનસ 36 જવાબ કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો 36 માઇનસ 36 એટલે જવાબ કેટલો આવ્યો 0 તો 0 આવ્યો એટલે એનો મીનિંગ શું તો કે અવયવ છે ક્યારે તો કે જવાબ કેવો આવ્યો 0 કોણ કોણ નો અવયવ તો કે g ઓફ x એ p ઓફ x નો એક અવયવ છે તેમ કહી શકાય સેના કારણે તો કે જવાબ આપણને કેવો મળ્યો 0 0 હશે ત્યારે જેનો અવયવ છે તેમ કહી શકાય તો નીચે લખી શકાય વિદ્યાર્થી મિત્રો g ઓફ x એ p ઓફ x નો એક અવયવ એક અવયવ છે ફરીથી વિદ્યાર્થી મિત્રો કે જ્યારે પણ આવું વસ્તુ કીધી હોય ત્યારે g ઓફ x બરાબર તમે 0 લઈ લેશો ત્યારે x ની વેલ્યુ મળે છે x ની જે વેલ્યુ મળે છે તે તમે p ઓફ x માં મૂકો છો p ઓફ x માં મૂકવાથી તમે ધીમે ધીમે સદરૂપ આપશો સિમ્પ્લિફિકેશન આપશો ત્યારે શું થશે તો કે એનો છેલ્લો લાસ્ટ આન્સર મળશે એનો જવાબ મળશે એ જવાબ જે મળે છે જો તમને 0 મળશે તો તેનો અવયવ છે અને જવાબ 0 નથી મળતો તો તમને ખબર જ છે અવયવ નથી ઓકે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ